Dikri Vahalno Dariyo. રૂપેશ જીજુનો નિર્ણય સાચો છે કે ખોટો એ બાબત હું કંઈ નહીં કહું, પણ એક બાબત ચોક્કસથી કહીશ. તમારે રૂપેશ જીજુને રૂપેશ કુમાર નહોતા કહેવા જોઈતા. પપ્પા એ આપણને ઘરના પોતાના અંગત માને છે, અને તમે રૂપેશ કુમાર કહીને એમને પારકા કરી નાખ્યા. ખબર છે મને, ખોટું નહીં કહું, પણ મેં જાણી જોઈને રૂપેશ કુમાર કહ્યું હતું. હું નથી ઈચ્છતો કે આપણે કારણે બાપ દીકરાની વચ્ચે કોઈ નવું રમખાણ ઊભું થાય. સાચી વાત, પણ પપ્પા મને નથી લાગતું કે રૂપેશ જીજુ પોતાનો નિર્ણય બદલે. તો બધા ભેગા થઈને નિર્ણય બદલાવીશું ને. બેટા તું કામથી બહાર ગયો હતી ત્યારે માસુભાઈ આ ઘરમાં આવ્યા હતા. એ માણસ એવો એવું ઝેર રોકી ગયો કે એ આપણું સારું ઈચ્છે છે, આપણા ઘરને એમનો પરિવાર સમજે છે. રૂપેશ જીજુનો નિર્ણય અને રૂપેશ જીજુ પણ તમારી વાત માનવા માટે તૈયાર નથી પપ્પા. આવા સમયે મને બસ એક જ રસ્તો દેખાઈ રહ્યો છે, જે મફત શબ્દનું મેળું પણ ભાંગી નાખશે અને તમે આ ઘરમાં શાંતિથી રહી પણ શકશો. ભાડું પપ્પા, જો આપણે દર મહિને એક ફિક્સ રકમ રૂપેશ જીજુને ભાડા તરીકે આપીએ તો આ કોયડાનો ઉકેલ પણ આવી શકે છે. તારી વાત સાચી છે બેટા, પણ ભાડું ભરશું કેવી રીતે? બેટા તારા સોનાને બુટિયા વેચીને તો થોડા દિવસ માટે આપણે આ ઘરખસની ચિંતા ટળી છે. હા તો થોડા દિવસની મટી ગઈ છે ને, તો પપ્પા કંઈક કરી લઈશું. તો એવું નથી, પણ મને લાગે છે કે આપણે બધા ભેગા મળીને એક યોગ્ય નિર્ણય લઈ લેવો જોઈએ. હા તો કિંજલે એક સરસ રસ્તો શોધી કાઢ્યો છે. મહિનાનું ફિક્સ ભાડું ઘરના માલિકને આપી દેવાનું.
તું પણ સાંભળી લેજે. તારે તારા પપ્પાને આ ઘરના પેપર્સ વિશે સાચું ખોટું જે કંઈ પણ કહેવું હોય ને કહી દેજે. પણ એક વાત પાક્કી છે કે હું આ ઘરના પેપર્સ નથી બદલવાનો એટલે નથી બદલવાનો. સાંભળ્યું ને તે? પણ રૂપેશજીજુ, પપ્પાને જો આ વાતની ખબર પડી જશે તો? અરે સાડી સાહેબા, એવી તો ઘણી બધી વસ્તુઓ છે જે ખાલી આપણે લોકો જ જાણીએ છીએ. અને આપણે એની તકેદારી પણ લીધી છે કે એ વાતની જાણ મમ્મી પપ્પાને ના થાય. યાદ છે? યાદ કરાવું? આ વાતને સિક્રેટ રાખવામાં પણ તમારે અમારી મદદ કરવી જ પડશે. અને જો મદદ ના કરવી હોય ને તો ઠીક છે, હમણાં ને હમણાં જ આ ઘરનું ભાડું કાઢો. આ મહિનાનું, આવતા મહિનાનું, નહીં તો પછી નીકળો, નીકળો મારી પત્નીના ઘરમાંથી બહાર. જીજુ? જીજુ નહીં, મકાન માલિકનો માલિક. શું? સોરી, ગુલામ. ગેટઅપ બદલીશ તો બાબુ મને ઓળખી નહીં શકે અને એના મારથી બચી જઈશ. પણ મારા નસીબમાં મારા જ લખ્યો છે, હું શું કરું? અરે શું કરું વાળી,
અમને કઈને આમ બલે 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 કરવા આવ્યો તો? હે, અરે એ કઈ તો દેવાય નાલાયક, તારી લીધે આ એક હાથે મારે ઢીંગાણે ચડવું પડ્યું. જોઈ સરસ નવા વર્ષના ખાત મુહૂર્તમાં ખાડો પડ્યો. ચાલો હવે ખાડાની ક્યાં પથ્થર ખાંડો છો? આખો ને આખો હું પીટાઈ ગયો. નવા વર્ષની ગુણી ભારે પડી. પાછી સાલ મુબારક મમ્મીજી. તને પણ બેટા, ને આલે. નાના મમ્મીજી, તમારા આશીર્વાદ જ બસ છે. અરે હોય કઈ, અરે તમે ચા વાળાઓ પેલું શું કહો છો? અરે હા, યાદ આવ્યું, ભૂણી. આ તો દિવાળીની ભૂણી કહેવાય બેટા, એને ના ના પડાય. કે પછી આ ગિફ્ટની સાઈઝ નાની પડી એટલે ઇન્ટરેસ્ટ નથી. પપ્પા, તમે આ કેવી વાત કરી રહ્યા છો? કેમ ભાઈ, એ ખોટું કહું છું? અને હા, તું તારી બેગ તૈયાર જ રાખી છે. ગઈકાલે તું જતો હતો ને પેલી ફાઇલ લઈને, ત્યારે મેં શું કહ્યું તું યાદ છે ને? હવે સાલ મુબારક, નીકળો અને પાછા નહીં આવતા. હું તમારી આ દાદાગીરી નહીં ચલાવી લઉં. અને તમે જે રીતે સેજલ સાથે વાત કરી રહ્યા છો ને, એ તો જરાયને ચલાવું. નહીં ચલાવે એમ? એટલે તું કોણ છે? કોઈ મોટો ફોજદાર છે, કોઈ ગુંડો છે, કે પછી હું મોટો ડોન છે કે હું તારાથી ડરી જાઉં? જો તમે બંને શાંતિ રાખો, આજે નવું વર્ષ છે, સારો દિવસ છે, ને હળી મળીને રહીએ ને તો ઘરમાં બરકત રહે. પહેલી વાર તે સાચી વાત કહી પદ્મા, અને બરકત તો રહેશે જ ને આ સેજલના નવા ઘરમાં. નહીં બેટા, શું કેટલામાં પડ્યું નવું ઘર? નહીં ભાઈ, આ તો મેં એવું સાંભળ્યું છે કે ગરીબ ઘરની છોકરીઓને એના મા બાપ છે ને કોઈ અમીર નબીરાને પકડે, પછી પોતાની દીકરીને પેલા અભણ છોકરાને ટ્યુશન આપવાને બહાને એના ઘરમાં પ્રવેશ કરાવે, અને પેલી છોકરી એ પેલા અભણને પોતાના પ્રેમની જાળમાં ફસાવે, અને છેવટે એની જ સાથે લગ્ન કરીને આખા બંગલામાં શેઠાણીની જેમ ફર્યા કરે. પપ્પા! શું પપ્પા? એ મૂરખ પ્રેમનો સુરમો આંજીને તું બેઠો છે, સમજો ને, હું નહીં. સેજલ, તારું સાલ મુબારકનું નાટક પતી ગયું હોય ને તો ઉપાડો ગિફ્ટ અને પહોંચો તમારા બંગલે. પપ્પાજી પ્લીઝ, તમે તો એવી વાત કરી રહ્યા છો જાણે રૂપેશને મેં બંદૂકની અણીએ રાખીને એ બંગલો મારા નામે કરાવ્યો હોય. તારે બંદૂકની શું જરૂર? તારી પાસે તો છે ને પ્રેમની અદાઓ. પપ્પા, આ શું બોલી રહ્યા છો તમે? આ સેજલ છે મારી થનાર પત્ની અને તમારી થનાર પુત્રવધુ. થનાર થઈ તો નથી ને? તો જ્યારે થાય ને ત્યારે જે એના નામ પર કરવું હોય તે કરજે, આ બંગલો ગાડી જે કરવું હોય તે, પણ અત્યારે એના પર આટલા બધા વર્ષી પડવાની કંઈ જરૂર નથી. જો પપ્પાજી એવું જ હોય ને તો એ બંગલો હું અત્યારે જ રૂપેશના નામે પાછો કરવા માટે તૈયાર છું. તો પછી સારા કામ માટે મુહૂર્ત જોવાની કઈ જરૂર નથી? કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. મને મારું ઘર પાછું જોઈએ, ને એ પણ મારા જ નામ પર. એ કોઈ કાળે શક્ય નહીં બને પપ્પા. ને સેજલ, તું તું પણ સહી નહીં કરે, સાંભળી લેજે. સોરી રૂપેશ, આટલું અપમાન થયા પછી પણ તને એમ લાગે છે કે એ બંગલા પર હું મારું નામ રહેવા દઈશ? કોઈ દિવસ નહીં. અને પપ્પાજી કરતા હશે, ઘણા ગરીબો એવા હશે કે જે પૈસાદાર બકરો ફસાવીને એમનો ઉપયોગ કરતા હશે, પણ જો એ બધાની સાથે તમે મારી સરખામણી કરતા હોવ ને તો તમને એક વાત યાદ કરાવી દઉં. જો તમને આ બધા પ્લાનિંગની પહેલેથી જ ખબર હતી
તો શું કરવાને રખાવ્યું કિંચુકનું ટ્યુશન મારી પાસે? જાતે જ ભણાવી લેવો તો ને, એ જ તો ફરક છે. લક્ષ્મીની ઉપાસના કરવામાં સરસ્વતી રિસાઈ ગઈ અને આજે ઘરની થનાર લક્ષ્મી પણ. કિંજલ માટે ટી સ્ટોલ મંદિરથી કંઈ કમ નથી. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ટી સ્ટોલ વહેલામાં વહેલો શરૂ થઈ જાય. અમે બેટા, તારા પપ્પાએ તને આખી જિંદગીમાં માત્ર સોનાની કડી જ આપી છે. પપ્પા, આ બધી વાત અત્યારે શું કામ કરો છો? ભૂલી જાઉં ને. અને ફૂલબેટ, તું આખો દિવસ બડબડ 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 અને રસ્તામાં પણ એનર્જી વેસ્ટ નહીં કર, સમજી? તારે પ્રેક્ટિસ કરવા જવાનું છે ને, એ તો 50 રાઉન્ડ મારવા પડશે. ચલ. પપ્પા, તો તૈયારી કરવા તો આવવું પડે ને. અંકલ, આ જુઓ, આ છે રિબિન અને આ છે ટી સ્ટોલ. તો તમે તમારા હાથેથી જ એનું ઉદ્ઘાટન કરો. અરે પણ આટલી બધી ઉતાવળ શું છે? કિંજલ, તે જાણ કરી હોત તો મીરા, સેજલ અને રૂપેશને બોલાવી લેત ને અહીંયા. હા પપ્પા, પણ મને પણ તો ખબર હોવી જોઈએ ને, તો હું તમને જણાવું ને. મને જ નહોતી ખબર. નીરવે બધું એમની રીતે જ ફાઇનલ કરી નાખ્યું. તો સારું જ કર્યું ને. બાકી તો આ જગ્યા, પેલી જગ્યા એમ કરીને જગ્યા જો